वडोदरा जिल्लाना भाजप कार्यकर्ताओ साथे मुख्यमंत्रीए भातृभावथी संवाद साध्यो हतो। वडोदरा जिल्लाना भाजप कार्यकर्ताओ साथे मुख्यमंत्री भूपेन्द्र पटेले आजे भातृभावथी संवाद साधता जणाव्युं के वडाप्रधान नरेन्द्र मोदीना नेतृत्वमां वटवृक्ष बनेला भाजपना तमाम कार्यकर्ताओए बजरंग बली जेम अहर्निश जनसेवा करवानी छे। मुख्यमंत्रीए स्थानिक कार्यकर्ताओना उत्साहमां वधारो करे ए रीते आत्मीयता साथे संवाद साध्यो हतो। संगठनना पदाधिकारीओ द्वारा रजू थती लोक समस्याओनुं पण योग्य निराकरण लाववामां आवे छे तेम कह्युं छे કે ગુજરાતમાં વિકાસના કામો કરવા માટે બજેટની કોઈ કમી નથી। ગુજરાતમાં આ વખતે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આપ્યું છે। ગુજરાતને 5 વર્ષમાં વિકાસની નવીન દિશા આપવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે। આ વાત કાર્યકર્તાઓએ લોકો સુધી પહોંચાડવાની છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક 156 બેઠકો મળવા પાછળ કાર્યકર્તાઓની મહેનત હોવાનું સ્પષ્ટપણે જણાવતા તેઓએ કહ્યું કે ભાજપાના કાર્યકર્તાઓ કોઈપણ અપેક્ષા વિના નિસ્વાર્થ ભાવે લોકસેવાનું કાર્ય કરે છે। તે મહેનત કરે છે, તેમની પાસે હોદ્દો હોય કે ના હોય પણ લોકોના પ્રશ્ન ઉકેલવા માટે સતત ઉદ્યમ કરતો રહે છે। આ માટે તે પોતાની સમસ્યાઓને પણ ભૂલી જાય છે અને લોકોના હિતને અગ્રિમતા આપે છે। આવા કમર્થ કાર્યકર્તાઓની રજૂઆત શાંતિથી સાંભળવાની અને તેને યોગ્ય રીતે ઉકેલવાની શીખ આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે રાજ્ય સરકાર તત્પર છે। સંગઠનના પદાધિકારીઓ દ્વારા રજૂ થતી લોક સમસ્યાઓનું પણ યોગ્ય નિરાકરણ લાવવામાં આવે છે। માન્ય મુખ્યમંત્રીશ્રીની સરકારને જ્યારે 100 દિવસ પૂર્ણ થયા છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા એક નવતર અભિગમ રૂપે સમગ્ર શહેર જિલ્લાની અંદર તમામ શહેર જિલ્લાની અંદર એક આખા દિવસની બેઠકોનું આયોજન, વિવિધ સ્તરની બેઠકોનું આયોજન, જ્યારે સમાજ જીવનની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કામ કરતા હોય છે તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સ્તરથી લઈને મોરચા સ્તર સુધીના તમામ કાર્યકર્તાઓ સાથે બેઠકનું એક આયોજન, એની સાથે ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે પણ અને ચૂંટાયેલા પદાધિકારીઓની સાથે સહકારી ક્ષેત્રના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારી, એની સાથે સહકારી ક્ષેત્રની અંદર પછી એ ડેરી હોય, સુગર હોય, જીન મિલ હોય અથવા તો કોઓપરેટિવ બેંક સેક્ટર હોય, આ તમામ સાથે વિવિધ તબક્કાઓની બેઠકનું આયોજન કર્યું છે। જિલ્લા સંકલન સમિતિ સાથે પણ બેઠકનું આયોજન કર્યું છે। આના દ્વારા જિલ્લાઓની અંદર વિકાસની શું ગતિ છે, લોકોની શું સમસ્યા છે, લોકોની સમસ્યાનું નિરાકરણ અને વિકાસને વેગ આપવાનું કામ માન્ય મુખ્યમંત્રીશ્રી એક નવતર અભિગમ રૂપે કરી રહ્યા છે। લોકોની વાત સાંભળવી અને એને સરકારના માધ્યમથી એનું નિરાકરણ લાવવું, આ દિશાની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રીએ નવતર અભિગમ દાખલ કર્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આખું આયોજન ગોઠવવામાં આવ્યું છે અને એની સાથે જે પણ આખા દિવસનો કાર્યક્રમ દરેક શહેર જિલ્લામાં થવાનો છે ત્યારે વડોદરા જિલ્લાથી આજની આ દિવસભરની બેઠકોનું આયોજનની શરૂઆત કરવામાં આવી છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।